हेलो फ्रेंड्स, वेलकम टू माय चैनल एसएमबी हुनर। आज आपने मल्टीपर्पज पाउच बनावता शीखशू विथ लाइनिंग। ओके, एना माटे आपने शू करू छे कि जेम अपने नॉर्मल पीस लईए छे, जेम अपने लास्ट स्टूडियो में जोयू कि अपने एक कपड़ा थी पाउच बनायो, बराबर। हवे अपने शू करू छे कि अंदर एक अलग पीस छे, पचमा स्पंज छे, कैनवस छे जे आपने लेवू होय, अने ऊपर डिजाइनर क्लॉथ छे। आ आपने कई तरह करी शकीए छे कि पहला आपनुं जे आ व्हाइट पीस छे एने मूको, એના પર સ્પંચ મૂકો અને એના પર આ લાલ કપડું મૂકો, જે આપણે જે પણ આપણે ડિઝાઇનર કપડું જોવે એ મૂકો અને ચારે બાજુથી સ્ટિચ મારી દો। ઓકે, આટલું જ કરવાનું છે, બીજું કંઈ ફરક નથી। આ મેં 9x12નું પીસ લીધું છે, ઠીક છે। આમાં આપણે ફર્સ્ટ સ્ટેપ શું કરશું કે જે 9 ઇંચની છે હાઇટ, લેન્થ છે આપણી, એને આપણે થોડું ફોલ્ડ કરી દઈશું। 9 ઇંચીસ જ્યાં છે એને આમ ફોલ્ડ કરી દઈશું, બે બાજુથી યાસી અને યાસી। ઓકે, અને ફોલ્ડ કરશું, પછી આપણે આને સેન્ટરમાં લાયા। ઓકે, ફોલ્ડ કરા બાદ આ ચેનને આમ મૂકી છે આપણે, અને આમ જો આ ફોલ્ડ કરું છું આપણે, સપોઝ આમ મૂકી દેજો, બસ આપની ચેન અટાચ થઈ જશે બે બાજુથી। આપણે પહેલાં આટલું કરીએ, પછી આપણે મેઝરમેન્ટ કેવી રીતે લેશું આગળ એ જોઈએ। આપને ચેન અટાચ કરી કાઢી છે, બરાબર। જો આપને ચેન અટાચ કરી કાઢી છે, ઠીક છે। આજે આપણે થોડું ડિફરન્ટ સ્ટાઇલ યુઝ કરશું, આ ચેન અટાચ કરી કાઢી પછી આને ઊભું કરો, અને આમ ઊભું કરો અને માર્ક કરો સેન્ટર માર્ક કરી લીધું, બરાબર। જો આપણે સેન્ટર માર્ક કરી લીધું, આ પાઉચને ઉલટું કરી કાઢો, આ સેન્ટર માર્ક કરી કાઢો છો આપણે। હવે સેન્ટરને આપણે યાદ લઈ લીધું છે, જો બરાબર ચેનના ઉપર સેન્ટર આવી ગયું છે, બરાબર। હવે આપણે કોઈ ઇંચ સેન્ટીમીટર આમ તેમ નહીં જોઈએ, ખાલી એટલું જ જોઈશું ચેનના ઉપર બરાબર સેન્ટર આવ્યું છે। હવે યા સિલાઈ મારશું અને આપણે યા સિલાઈ મારશું, આ બે બાજુ સિલાઈ મારશું અને આપણે પેક કરી દઈશું આપણે। જો ચેન વચમાં છે, આ સેન્ટર છે, જો સેન્ટર અને ચેન બે સેન્ટરમાં છે। હવે આપણે આ સિલાઈ મારી દઈશું 1 અને 2, અને આ પાઉચને આપણે ક્લોઝ કરી દઈશું, પછી આપણે આગળ કરીએ। આ આપણે સિલાઈ મારી દીધી બે એન્ડ પર, બરાબર, અને આ પાઉચ આપણે પૂરું કરી કાઢવું। હવે આપણે શું કરશું કે આ એક્સ્ટ્રા ચેન છે એને આપણે કટ કરી દઈશું। ચેન મોટી જ લાવવાની કારે બી, એના સાથે આ ઝીપર અટાચ હોય, બિકોઝ આ 5 રૂપિયાની આવે છે 18 ઇંચની, તો વધારે કંઈ ફરક નહીં પડતો। અને અગર તમે મોટી ઓલી ચેન લાવો છો એના કરતાં આ બેટર છે, કે તમે થોડું કાપી કાઢશો તો ફરક નહીં પડતો આપણને। ઓકે, આપણે આટલું કરી કાઢું, ઠીક છે। હવે આપણે આ જો આ એક કોર્નર લઈ રહ્યા છે, ઠીક છે, આપણે કોર્નરને આમ કર્યા છે, જેમ આપણે ટ્રાયંગલ બનાવીએ છે આપણે ટ્રાયંગલ બનાવી રહ્યા છીએ। આજે આપણે 2 ઇંચ લઈશું, 2 ઇંચ, આજે આપણે 2 ઇંચ લેશું। ઓકે, આ એક સાઈડ થઈ ગયું, જો આ એક સાઈડ થઈ ગયું, સેમ વે આપણે ચારે સાઈડ કરી કાઢશું, જે ચારે કોર્નર્સ છે એનામાં।
आज एक कॉर्नर छे ऊपर वहाँथी अपने बे इंच नीचे उतरी जाय छे। बेंच अपने नीचे उतरी गया छे। ओके, हम अपने चार कॉर्नर ने बेंच नीचे उतारी काढशुं अने हवे आ ट्रायंगल अपने स्वीकारशुं। ओके, આપણે ટ્રાયંગલ સીવીએ પછી કટ કરીએ અને પછી આગળ જોઈએ। આ આપણે ટ્રાયંગલ સીવી કરા છે બરાબર। હવે આપણે શું કરશું કે આ ટ્રાયંગલ આપણે કટ કરી લઈશું। ओके, आ ट्रायंगल अपने कट करा। हवे अपने आने सीधू करिए। आपने बे इंच लीधु छे ने तो आनी लेंथ कम थई गई छे। ओके, तो आ मिनी वॉलेट जेवू बनी गयू छे। नानी पर्स होय अपना पासे पैसा मुकवा माटे, तस्बी पाउच होय એવું બનવું છે। તો જેમ જેમ તમે લેન્થ વધારી લેશો ને, આપણે આમાં 1.5 ઇંચ લીધું છે। ઓકે, કપડાનું મેઝરમેન્ટ હતું 10x12, આમાં આપણે 2 ઇંચ લીધું છે। આનું મેઝરમેન્ટ હતું 9x12। જો જેમ જેમ આપણે કપડું મોટું મેઝરમેન્ટ લેશું, આપણે ટ્રાયંગલ બનાવશું, હાઈટ અને વિથ હાઈટ વધશે અને વિડ્થ કમ થશે। જો આપને અમારો વિડીયો કેવો લાગો અમારી સાથે જરૂર શેર કરજો। ઓલ્સો આ વિડીયોને લાઈક કરજો અને કમેન્ટ કરજો કે આગળ આપણે શું શીખવું છે। થેન્ક યુ।